વધુ એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં પાલિકા દ્વારા વેક્સિનેશનનો સમય વધારવામાં આવ્યો છે. આજથી રાત્રે 10 વાગ્યા સુધી વેક્સિનેશન કરવામાં આવશે. દરેક ઝોનમાં એક હેલ્થ સેન્ટર પર સમય વધારવામાં આવ્યો છે. 8 ઝોનમાં આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સેન્ટરોની સંખ્યા પણ વધારવામાં આવશે. બહારથી આવતા લોકોને ફરજિયાત રેપિડ ટેસ્ટની પણ અપીલ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સુરતમાં પણ કેસો વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે ત્યારે વેક્સિનેશનની જે કામગીરી છે તેને પણ ઝડપી બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને 2,50,000થી પણ વધુ જે સિનિયર સિટીઝન અને કોમોર્બિડ પેશન્ટો નોંધાયા છે એ તમામ લોકોને વહેલી તકે વેક્સિન આપી દેવામાં આવે. દિશામાં હવે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે. સુરતના લગભગ તમામ હેલ્થ સેન્ટર ઉપર આ પ્રમાણે વેક્સિનેશનની કામગીરી છે એ ચાલી રહી છે. ત્યારે અહીં રજીસ્ટ્રેશન કર્યા બાદ જે સિનિયર સિટીઝન કે કોમોર્બિડ પેશન્ટ છે તેઓને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પણ સુવિધા છે. તો સાથે સાથે તેઓને મેસેજ કરીને પણ જાણ કરવામાં આવી રહી છે. વેક્સિનેશન માટેનો સમય તેમને આપવામાં આવી રહ્યો છે. સુરતના ક્ષેત્રપાલ હેલ્થ સેન્ટર પાસે આ કામગીરી આપ જોઈ રહ્યા છો કે અહીં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને આજથી એટલે કે શનિવારના દિવસથી રાત્રે 10 વાગ્યા સુધી વેક્સિનેશનની કામગીરી ચાલશે. હાલ તો સુરતના જે ઝોન છે એ ઝોનની અંદર એક અથવા તો બે હેલ્થ સેન્ટર પર જ રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ લગભગ તમામ સેન્ટરો પર રાત્રે 10 વાગ્યા સુધી વેક્સિનેશન કરવામાં આવશે. સુરત શહેરમાં જેટલા લોકો છે કોમોર્બિડ પેશન્ટ છે કે સિનિયર સિટીઝન છે એ તમામ લોકોને વહેલી તકે વેક્સિનેશન કરવામાં આવે એ દિશામાં હવે આગળ કાર્યવાહી વધી રહી છે અને લોકોને રાત્રે 10 વાગ્યા સુધી વેક્સિનેશન કરવામાં આવશે. ત્યારે અહીં જે પેશન્ટ આવે છે જે સિનિયર સિટીઝન છે એમને આપવામાં આવે છે. બેન આપનું નામ જણાવશો. ડોક્ટર જયશ્રી. બેન, વેક્સિનેશનની કામગીરી કઈ દિશામાં ચાલી રહી છે? કેટલા લોકો રોજેરોજ આવતા છે? અત્યારે આપણે જનરલી મોસ્ટ ઓફ બધા જ હેલ્થ સેન્ટર ઉપર આ સિવાય પ્રાઇવેટ ઘણી બધી હોસ્પિટલોમાં વેક્સિનેશન ચાલુ છે. 1 માર્ચથી આપણે જે સિનિયર સિટીઝન છે પ્લસ કે 45 થી 60 વર્ષના જે કોમોર્બી છે કે કોઈ પણ બીમારીવાળા લોકો છે એમના માટે આપણે કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કરેલો છે અને અમને એમાં બહુ સારો રિસ્પોન્સ મળેલો છે. પ્લસ કે રસી પછી કોઈ પણ અમને અત્યાર સુધીમાં આડઅસર જોવા મળી નથી અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે વધુ ને વધુ લોકો રસીકરણ કરાવડે અને બને એટલું આપણે જલ્દી આપણા દેશને કોરોના મુક્ત કરીએ. રાત્રે 10 વાગ્યા સુધી અમુક સેન્ટર પર વેક્સિનેશન કરવામાં આવશે ત્યારે આગામી દિવસમાં કેટલું ઝડપી આ કામ થશે, કેટલા લોકોને પહોંચી વળાવી શક્યતા છે? એટલે શક્ય એટલું આપણે જલ્દીથી બધા જ લોકોને વેક્સિનેટ કરી શકીએ, પબ્લિકમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરી શકીએ. એટલા માટે કે અમુક ઘરમાં એવું હોય છે કે બાળકો નથી હોતા કે સિનિયર સિટીઝન એકલા આવી શકતા નથી વેક્સિન, એના માટે આપણે આ નાઇટ સેશન ચાલુ કરેલો છે કે રાત્રે એ લોકો પણ એમના પેરેન્ટ્સને લઈને આવી શકે. અને અત્યારે આપણે ઝોન વાઇઝ એક એક સેન્ટર સ્ટાર્ટ કરેલા છે. આગામી દિવસોમાં કદાચ વધુ સેન્ટર આના માટે આપણે ચાલુ કરીએ એવી અત્યારે વિચારણા ચાલી રહી છે. સુરત શહેરમાં લગભગ તમામ લોકોને વહેલી તકે વેક્સિન આપવામાં આવે એ દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને સુરત શહેરમાં પોઝિટિવ આંકડો જે સતત વધી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી તેને નીચે લાવી શકાય અને એ દિશામાં હવે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે. કેમેરામેન હેમંત વારસુર સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતમાં પાલિકા દ્વારા વેક્સિનેશનનો સમય વધારવામાં આવ્યો છે. આજથી રાત્રે 10 વાગ્યા સુધી વેક્સિનેશન કરવામાં આવશે. દરેક ઝોનમાં એક હેલ્થ સેન્ટર પર સમય વધારાયો છે.